Hello friends, welcome to Purvanil Education. Welcome to the last chapter of Supplementary Reader Black Book. And the name of the chapter is Why Don't You Laugh Yaar? Tame hasta kem nathi yaar? Yes friends, aaj e chapter che e chhello part che, parantu khub aj majana nana nana tachukda eva joke che ama. Jokes kahi shakay, maja avshe tamne. Let's begin with the very first slide. Yes, here we go. The first slide. Hiralal said, "Oi Pannalal, I have something in my bag. I will not show it to you. If you can tell me what it is, I'll give you one egg. If you can tell me the total number of eggs, I will give you all the 8 eggs. And if you are really brilliant and can truly say whose eggs are these, the hen is also yours." Pannalal said, "Arey bhaiji, why do you go on asking so many questions? Definitely I'm brilliant enough to answer your questions, but could you please give me just one hint?" Shu keh chhe Hiralal ne Pannalal joye apde. Hiralal said, "Oi Pannalal, mari theli ma kashuk chhe. Te hu tane batavano nathi. Jo tu mane કહી શકે કે તે શું છે તો હું તને એક ઈંડું આપીશ. જો તું મને ઈંડાની કુલ સંખ્યા કહીશ તો હું 8 ઈંડા તને આપી દઈશ. વળી જો તું જો ખરેખર ચતુર હોય અને સાચું કહી શકે કે આ ઈંડા કોના છે તો મરઘી પણ તારી." હવે જે પન્નાલાલ છે, પન્નાલાલ કહે છે, "અરે ભાઈજી, તમે મને કેમ આટલા બધા પ્રશ્ન પૂછો છો અથવા તો પૂછ્યા જાઓ છો? હું તમારા પ્રશ્નનો જવાબ આપવા પૂરતો હોશિયાર ચોક્કસ છું, પરંતુ તમે મને મહેરબાની કરીને ફક્ત એક સંકેત આપી શકશો?" આટલું બધું કહેવા છતાં હજી ભાઈને સંકેત જોઈએ છે અને પોતે બ્રિલિયન્ટ છે એવું કહે છે. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ જોક. કસ્ટમર સેડ, "વેન આઈ બોટ ધીસ કેટ યુ ટોલ્ડ મી દેટ શી વોઝ ગુડ ફોર માઇસ બટ શી ડઝન્ટ ઇવન ગો નિયર ધેમ." શોપકીપર, "Isn't that good for mice?" શું કહે છે ફ્રેન્ડ્સ કે ગ્રાહકે જ્યારે મેં આ બિલાડી ખરીદી ત્યારે તમે કહ્યું હતું કે તે ઉંદરો માટે સારી છે, પરંતુ તો તમે તો આવું કહ્યું હતું પણ આ જે બિલાડી છે એ તો ઉંદરની નજીક પણ જતી નથી. તો દુકાનદાર શું કહે છે કે તો પછી એ ઉંદરો માટે સારું નથી? યસ ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. મેજર સેડ, "So you are complaining about a little sand in your soup?" New recruit, "Yes sir." Major said, "Did you join the army to serve your land or to complain about the food?" New recruit, "Sir, to serve my land but not to eat it." Major કહે છે, "તો તમે તમારા સૂપમાં થોડી રેતી બાબતે ફરિયાદ કરી રહ્યા છો?" નવો સૈનિક શું કહે છે, "હા સાહેબ." મેજર, "તમે તમારી ભૂમિની સેવા કરવા લશ્કરમાં જોડાયા હતા કે ખોરાક બાબતે ફરિયાદ કરવા?" તો નવો સૈનિક કહે છે કે સાહેબ, મારી ભૂમિની સેવા કરવા પણ તેને ખાવા માટે નહીં. ધ મેનેજર વોઝ એંગ્રી વિથ ક્લર્ક. હી શાઉટેડ, "આર યુ અ મેન ઓર અ માઇસ ઓર માઉસ?" "આઈ એમ અ મેન," સેડ ધ ક્લર્ક ફર્મલી. "એન્ડ હાઉ ડુ યુ સે સો?" ધ મેનેજર ઇન્ક્વાયર્ડ. "Because my wife is always afraid of mouse," the clerk explained. Manager કહે છે કે કારકુન પર ગુસ્સો કરતા એ તાડું કયો, તમે તો માણસ છો કે ઉંદર? "હું માણસ છું," કારકુને મક્કમતાથી કહ્યું. "તમે તે કઈ રીતે કહી શકો?" મેનેજરે પૂછ્યું. "કારણ કે મારી પત્ની હંમેશા ઉંદરથી ડરે છે," કારકુનને સમજણ પડી. નાવ મૂવ ટુ ધ નેક્સ્ટ વન. ચંદુ સેડ, "આઈ હેવ ગોટ અ સ્ટમક એક. I won't go to school today." Mummy said, "That's because you haven't eaten today. Your stomach is empty, so it hurts." Chandu said, "Aha, now I know why big brother always complains about headache." Chandu કહે છે, "મને પેટમાં દુખે છે, આજે હું નિશાળે જવાનો નથી." તો માતા કહે છે કે એ તો તે આજે ખાધું નથી એટલે તારું પેટ ખાલી છે અને તેથી દુખે છે. ચંદુ કહે છે, "વાહ, હવે મને ખબર પડી મોટા ભાઈ હંમેશા શા માટે માથાના દુખાવાની ફરિયાદ કરે છે." લેડી ટુ અ ન્યૂ ટેનન્ટ, "એન ઇન્વેન્ટર લિવડ ઇન ધીસ રૂમ. હી ઇન્વેન્ટેડ એન એક્સપ્લોઝિવ." ટેનન્ટ સેડ, "ઓહ,
Those sports on the ceiling are of the explosive. Lady said, no, that's the inventor. શું કહે છે કે મકાનના જે માલિક છે એ કહે છે માલિક નવા ભાડુઆતને નવા ભાડુઆતને શું કહે છે કે આ ઓરડીમાં પહેલાં એક સંશોધક રહેતો હતો તે સ્ફોટકની શોધ કરતો હતો ભાડવાત કહે છે એટલે કે એમ છતમાં પહેલાં ડાઘા જે છે તે સ્ફોટકના લાગે છે મકાન માલિક કહે છે ના એ તો પેલો જે સંશોધક હતો એના ડાઘા છે The boss called his assistant and gave a warm shake hand. He said, Mrs. Singh, you are my senior colleague. The new project we are going to take up required quick thinking, imagination and hard work. That's why I have called you. I wish you should retire. શું કહે છે? ઉપરી સાહેબે એટલે કે જે મદદનીશ કર્મચારી છે અને મુખ્ય બોસ બોલાવે છે અને કહે છે અને સાથે પહેલાં ઉષ્માભર્યું હસ્તધૂન એટલે કે શેક હેન્ડ કરે છે કહ્યું શ્રીમાન સિંઘ તમે મારા જૂના સહકાર્યકર છો અને આપણે જે નવો પ્રોજેક્ટ ઉપાડવાના છીએ તેમાં ત્વરિત વિચારશક્તિ કલ્પના અને સખત પરિશ્રમની જરૂર છે એટલે માટે મેં તમને બોલાવ્યા છે હું ઈચ્છું છું કે તમે નિવૃત્તિ લઈ લો હિયર ઇટ ઇઝ ધ લાસ્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર સ્લાઇડ ડોટર રિમેમ્બર દેટ એક્સપેન્સિવ ફ્લાવર વાસ યુ ઓલવેઝ વરીડ આઈ વુડ બ્રેક મધર સેડ ઓફકોર્સ આઈ ડૂ બટ વોટ અબાઉટ ઇટ ડોટર મા ઓલ યોર વરીઝ આર ઓવર શું કહે છે પુત્રી કહે છે કે પેલી કિંમતી ફૂલદાની મારાથી તૂટી જશે તેની તને ખૂબ જ ચિંતા હતી એ તને યાદ છે માતા કહે છે હા યાદ છે પણ તેનું શું છે પુત્રી કહે છે માં તારી બધી જ ચિંતાઓ મેં પૂરી કરી દીધી છે તો તારી ચિંતાઓ હવે પૂરી થઈ ગઈ છે મતલબ શું કે પેલો જે વાસ છે ફ્લાવર વાસ એ નો મોર યસ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ ડેડ વુડ યુ લાઈક ટુ સેવ સમ મની આઈ સર્ટનલી વુડ સન એની સજેશન્સ શ્યોરલી ઓર શ્યોર વાય ડોન્ટ યુ બાય મી અ બાઇક દેન માય શૂઝ વોન્ટ વેર આઉટ સો ફાસ્ટ બાપુજી તમને પૈસા બચાવવાનું ગમે ગમે ચોક્કસ ગમે બેટા કઈ સૂચન છે ચોક્કસ તમે મને બાઇક કેમ લઈને આપતા નથી તો પછી મારા બૂટ આટલા જલ્દી ફાટી નહીં જાય અ બેગર એક ભિખારી છે એ કહે છે એક લેડીને મેડમ વિલ યુ પ્લીઝ ગીવ મી ઓનલી 1 રૂપી આઈ હેવન્ટ ઇટન એનીથિંગ ફોર લાસ્ટ 3 ડેઝ લેડી સેડ બટ દેન વોટ ગુડ અ રૂપી વિલ ડૂ યુ બેગર ઓહ આઈ જસ્ટ વોન્ટ ટુ વેઇટ માય સેલ્ફ એન્ડ સી હાઉ મચ આઈ હેવ લોસ્ટ ભિખારી કહે છે એક લેડીને કે બહેન મહેરબાની કરીને મને 1 રૂપિયો આપશો મેં છેલ્લા 3 દિવસથી કશું ખાધું નથી તો પેલી લેડી કહે છે કે પણ પછી 1 રૂપિયાથી તારું શું કલ્યાણ થશે ભિખારી અરે મારે મારું વજન કરાવીને જોવું છે કે કેટલું ઘટ્યું છે ડબ્બુજી વોઝ સિટિંગ ઓન અ બેન્ચ ઇન ધ ગાર્ડન હી હેલ્ડ અ બુક ઇન ઈચ હેન્ડ એન્ડ વોઝ રીડિંગ બોથ ઓફ ધેમ 1 બાય 1 હી બિકેમ સિરિયસ એવરી ટાઈમ હી લુકડ ઇન ટુ ધ બુક વિચ વોઝ ઇન હિઝ રાઇટ હેન્ડ હી વુડ બ્રશ ઇન ટુ લાફ્ટર એવરી ટાઈમ હી લુકડ into the left handbook. This went on for quite some times. Tappuji was observing this with curiosity. He came to Dabbuji and said, I don't understand why do you become serious when you read from right hand book and why do you laugh when you read the book in the left hand. So what it says, Dabbuji બગીચામાં બાકડે બેઠા હતા તેમના બંને હાથમાં ચોપડીઓ હતી અને તેમને વારાફરતી વાંચી રહ્યા હતા જે ચોપડી તેમના જમણા હાથમાં હતી તેની સામે નજર કરતા દરેક વખતે તે ગંભીર થઈ જતા તેઓ ડાબા હાથની ચોપડીનો જે ભાગ છે એમાં નજર કરતા દર વખતે ખડખડાટ હસી પડતા આવું થોડી વાર ચાલ્યું અને ટપ્પુજી જે છે એ જિજ્ઞાસાપૂર્વક ધ્યાનથી જોઈ રહ્યા હતા તેઓ ડબ્બુજીની પાસે આવ્યા અને બોલ્યા મને સમજાતું નથી કે તમે જમણા હાથના ચોપડી વાંચો છો ત્યારે ગંભીર કેમ થઈ જાઓ છો અને ડાબા હાથની ચોપડી વાંચો ત્યારે તમે હસો છો કેમ મારા જમણા હાથમાં ટચુકડાની ચોપડી છે એટલે કે જોક્સની બુક છે જ્યારે મારા ડાબા હાથમાં ટચુકડાની માર્ગદર્શિકા એટલે કે ગાઈડ છે ડબ્બુજીએ ખુલ્લાસો કર્યો નાવ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ વન ટીચર સેડ યોર હિન્દી ઇઝ વીક ઓર વેરી વીક નિર્મલા રાઇટ ધીસ પેરા ફોર 15 ટાઈમ્સ ધ નેક્સ્ટ ડે નિર્મલા રોટ ધ પેરા ઓનલી 8 ટાઈમ્સ એન્ડ શો ઇટ ટુ ધ ટીચર બીકેમ એંગ્રી
Teacher says, I told you to write 15 times because you are weak at Hindi and you have written it only 8 times. Nirmala said, Madam, my maths is also weak. Nirmala je che, ene shikshak keche ke taro Hindi khub kachu che. Aap fakro 15 vakat lakine laavje. Bija divse Nirmalae fakro fakt 8 vakat lakine shikshakane batavyo, teni gusse thai gayi. Main tane kahyu hoto ne ke tare aa je fakro che 15 vakat lakine aavvanu che. તારો હિન્દી કાચું છે અને તું તો ફક્ત 8 વાર લખીને લાવી છે. નિર્મલા કહે છે, બહેન, મારું ગણિત પણ કાચું છે. યસ, આજકાલની જનરેશન છે ફ્રેન્ડ્સ વેરી સ્માર્ટ. ટીચર, રૂપમ મહેરબાની કરી થોડું ધ્યાન આપીશ? રૂપમ કહે છે, હું બને તેટલું થોડું ધ્યાન આપી રહ્યો છું. ધ લાસ્ટ વન, રૂપમ, વુડ યુ પ્લીઝ પે અ લિટલ અટેન્શન? આઈ એમ પેઇંગ એઝ લિટલ એઝ આઈ કેન સર. ધીસ ઇઝ ન્યૂ જનરેશન ફ્રેન્ડ્સ. Now, to the last slide. Friends, અહીંયા તમને કેટલીક વ્યાખ્યાઓ આપી છે, એની મજા પડશે. ખૂબ જ સરળ અંગ્રેજી છે, આપણે ડાયરેક્ટ એને ગુજરાતીમાં સમજીએ. પહેલું છે બસ. એક એવું વાહન છે જે તમે એની પાછળ દોડતા હો ત્યારે ઝડપથી દોડતું હોય છે, પરંતુ તેની અંદર બેસો ત્યારે ધીમે ધીમે ચાલે છે. ડૉક્ટર, બીજી વ્યાખ્યા છે, એક જ એવો માણસ છે જેને બીજાની નબળી તંદુરસ્તીથી મજા આવે છે. તજજ્ઞ, ત્રીજું, એક એવી વ્યક્તિ જે તમને અગાઉથી આવડતા વિષય પર બોલે છે અને તેને વધારે અઘરું કરે છે અને ગૂંચવે છે. ફેશન, એક એવી વસ્તુ છે બધા પાસે આવતા જ જૂની થઈ જાય છે. ત્યારબાદ ઘરકામ, એવી બાબત જે એક સ્ત્રી કરતી હોય છે પરંતુ તે ન કરે ત્યાં સુધી કોઈ તેને ધ્યાન પર લેતું નથી. ઘોડે સવારી અથવા તો સવારી, તમારી અને મેદાનની વચ્ચે ઘોડાને રાખવાની કળા. શાળા, એક એવું સ્થળ જ્યાં બાળકો એકબીજાને શરદીનો ચેપ લગાડવા જાય છે તેથી તેઓ ઘરે રહી શકે. ટેલિવિઝન, એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે જે બગડી જાય ત્યારે વાતચીત કરવાની પ્રેરણા આપે છે. અને મનોબળ, ભરેલા કટોરામાંથી ફક્ત એક ચમચી પર આઈસ્ક્રીમ ખાવાની ક્ષમતા, એ છે તમારું મનોબળ. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર્સ ઓફ બ્લેક બક. બધા જ પાઠમાં કંઈક નવું શીખવા મળ્યું છે. આઈ એમ શ્યોર કે તમને ખૂબ જ ઉપયોગી થશે. જો તમને ખરેખર આ ચેપ્ટર્સનું જે કાર્ય છે એ ગમ્યું હોય તો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે પ્લીઝ સબસ્ક્રાઈબ પુરવાની એજ્યુકેશન. મેક્સિમમ લોકોને શેર કરો, લાઈક કરો અને કમેન્ટ્સ કરો. વન્સ અગેન, સ્ટે ટ્યુન, ગોડ બ્લેસ યુ ઓલ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામ.